દેશની રાજધાની દિલ્હી હિંસાની આગમાં સળગી રહ્યું છે ત્યારે એનએસએ અજીત ડોભાલે હિંસાગ્રસ્ત મોજપુર અને જાફરાબાદ સહિત વિસ્તારોની મુલાકાત લીધી અને હિંસાગ્રસ્ત વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ તરફ સીએએ વિરોધી હિંસામાં ત્યાર સુધી 27 લોકોના મૃત્યુ થયા જ્યારે 250 લોકો ઘવાયા. હિંસા પ્રભાવિત વિસ્તારોમાં સેના દ્વારા માર્ચ કરવામાં આવી. દિલ્હી હિંસાને લઈને ગરમાયું છે રાજકારણ. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ દિલ્હીની હાલત પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું, દિલ્હીની સ્થિતિ માટે વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ જવાબદાર. અમિત શાહે તત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ. સોનિયા ગાંધીએ સવાલ કર્યો કે રવિવારે ગૃહપ્રધાન ક્યાં હતા અને શું કરતા હતા. દિલ્હી હિંસા મુદ્દે વડાપ્રધાન મોદીએ લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે શાંતિ અને સદભાવ આપણો સ્વભાવ છે. હું દિલ્હીના લોકોને શાંતિ અને ભાઈચારાની અપીલ કરું છું. ઝડપથી શાંતિ અને સ્થિતિ સામાન્ય થવી જરૂરી છે. બીજી તરફ ગૃહપ્રધાન અમિત શાહ હિંસા સાથે જોડાયેલા મામલાઓની સતત અપડેટ લઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકની અંદર 3 મહત્વપૂર્ણ બેઠક કરી ચૂક્યા છે. તો દિલ્હી હિંસા મામલે થયેલી અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ. હાઈકોર્ટે પોલીસે ફટકાર લગાવતા કહ્યું કે દિલ્હીમાં વધુ એક 1984 નહીં થવા દઈએ. ઉપરાંત હાઈકોર્ટે કપિલ મિશ્રાના ભડકાઉ ભાષણવાળો વિડીયો પણ જોયો. કોર્ટે કપિલને ન ઓળખવા મુદ્દે પોલીસે ફટકાર લગાવી. કહ્યું, કપિલ મિશ્રાની સાથે જોવા મળતો અધિકારી કોણ છે? તો દિલ્હી હિંસાને લઈને અમેરિકાના સાંસદોએ પણ પ્રતિક્રિયા આપી. સાંસદ પ્રેમિલા જયપાલે કહ્યું હતું કે ભારતમાં ધાર્મિક અસહિષ્ણુતામાં વૃદ્ધિ ભયજનક છે. લોકતાંત્રિક દેશોએ વિભાજન અને ભેદભાવને સહન ન કરવું જોઈએ અથવા ધાર્મિક સ્વતંત્રતાને નબળા પાડતા કાયદાઓને પ્રોત્સાહન આપવું જોઈએ નહીં. એલિઝાબેથ વોરેને પણ કહ્યું કે આપણે ધાર્મિક સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા સહિતના મૂલ્યો પર સાચું બોલવું જોઈએ. દિલ્હીના શાહીનબાગ પ્રદર્શન મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું, હાલ સુનાવણી માટે યોગ્ય વાતાવરણ નથી. કોર્ટે કહ્યું કે જાહેર રસ્તો પ્રદર્શન માટે નથી. હાલ અમારી પાસે એક જ મામલો છે અને તે છે શાહીનબાગમાં રસ્તો ખોલવાનો. આ અંગે વધુ સુનાવણી 23 માર્ચના રોજ હાથ ધરાશે. આ સાથે જ કોર્ટે દિલ્હીમાં ભડકેલી હિંસા અંગે પોલીસે યોગ્ય સમય પર કાર્યવાહી ન કરવા પર ખખડાવ્યું અને તેને બ્રિટિશ પોલીસની જેમ કામ કરવાની સલાહ પણ આપી દીધી. મહારાષ્ટ્ર વિધાનસભામાં વીર સાવરકર મુદ્દે ભારે હોબાળો થયો હતો. વિપક્ષે સીએમ ઠાકરેને વીર સાવરકરના સન્માનમાં પ્રસ્તાવ રજૂ કરવા માંગ કરી, પરંતુ અધ્યક્ષ નાના પટોલે તેને નામંજૂર કર્યો. જે પછી ભડકેલા ભાજપે શિવસેના પર શાબ્દિક પ્રહાર કર્યા. ભાજપે કહ્યું કે સાવરકરે દેશને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી, જેથી તેમણે કરેલા કાર્યોને ગૌરવ મળવું જોઈએ. ઉત્તરપ્રદેશમાં સપા નેતા આઝમ ખાન અને તેમના પરિવારને 2 માર્ચ સુધી જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. આઝમ ખાન પત્ની તંજીન ફાતિમા અને પુત્ર અબ્દુલ્લાને કોર્ટે જેલમાં મોકલી દીધા. આઝમ ખાન વિરુદ્ધ ઘણા કેસોમાં બિનજામીનપાત્ર વોરંટ બહાર પડાયા હતા, જેને આઝમ ખાન ટાળતા હતા, પરંતુ આખરે તેમણે કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવું પડ્યું. બાલાકોટ હવાઈ હુમલાને 1 વર્ષ પૂર્ણ થયું છે ત્યારે બાલાકોટ એર સ્ટ્રાઇકની પહેલી વર્ષગાંઠ પર વાયુસેનાના ચીફ RSK ભદૌરિયાએ MiG-21 બાયસનમાં ઉડાન ભરી. એરચીફ માર્શલ શ્રીનગરમાં 51 સ્કવોડ્રન સાથે MiG-21 બાયસનમાં ઉડાન ભરી. 51 સ્કવોડ્રન એ જ એકમ છે જેને બાલાકોટ એર સ્ટ્રાઇક કરી હતી.